ક્વેશ્ચન નંબર 34, વાવાઝોડાને કારણે એક સમયે ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે, તે રીતે જમીનને સ્પર્શે. જો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો આપણે ઝાડની ઊંચાઈ મેળવવાની છે. માની લો કે એક ઝાડ છે, અહીંયા આ એક ઝાડ છે, તે અહીંયાથી ભાંગીને આમ નીચે પડે છે. માને આ આપણી જમીનની સપાટી છે. હવે આ જે ભાગ છે ને તે અહીંયા પડે છે, અહીંયાથી તે ભાગ અહીંયા પડ્યો, એનો મતલબ આ ભાગ અને આ ભાગ સરખો થશે. હવે આખું ઝાડની ઊંચાઈ છે એને તમે નામ આપી દો કે એ બી ઝાડ છે. બી થી સી સુધી જમીનનું અંતર છે કે જે ઝાડ છે અહીંયાથી ભાંગી અને એની ટોચ જ્યાં અડી એ બિંદુનું નામ સી, અહીંયા નામ આપી દઈએ આપણે ડી. હવે આપણે ઝાડની ઊંચાઈ એટલે આ આખું એ બી મેળવવાનું છે. આમ જોવા જાવ તો આપણો ત્રિકોણ અહીંયા બને છે, તો પહેલાં તો આમાંથી આપણે જેટલું માપ આપ્યું અહીંયા લખી લઈએ, બાકી ઘટતું આપણે આપણી રીતે ગોતીએ. શું કીધું તો કે એક ઝાડ એક સમય એવી રીતે ભાગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો, જો અહીંયા અહીંથી આ પડે ને ત્યારે ખૂણો અહીંયા કેટલાનો બનાવે, જમીન સાથે 30 અંશ. ઓકે, પછી શું કીધું, તે રીતે જમીનને સ્પર્શે. જો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે આ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, ઝાડનું થડ અને ટોચ આ બે વચ્ચેનું અંતર કેટલું કીધું, 8 મીટર, તો ઝાડની ઊંચાઈ એટલે આપણે આ ભાગ મેળવવાનો. બસ આપણા પેલા સૂત્ર ઉપરથી એક ખૂણો અને એક બાજુ હોય તો એના ઉપરથી મને આ મળી જશે. આ મળી ગયા પછી આપણે શું કરશું, આ મેળવી લેશું. તો આ જે માપ છે એ જ આ છે, તો આખી ઊંચાઈ ભેગી કરી દો એટલે ઝાડની ઊંચાઈ મળી જશે. તો સૌથી પહેલા તો આપણે બીડી મેળવીએ. આપણે એવું કયું સૂત્ર મૂકશું કે ખૂણાની સામેની બાજુએ આવી જાય ને પાસેની બાજુએ આવી જતી, એવું આપણે 6 સૂત્રમાંથી મૂકવાનું. તો આપણે એવું સૂત્ર ગોતીએ કે ખૂણાની સામેની બાજુ, પાસેની બાજુ અને આ ખૂણો આવતો હોય. તો હું અહીંયા લખીશ ટેન સી, ખૂણાની સામેની બાજુ એટલે કે ટેન સી બરાબર ખૂણાની સામેની બાજુ બીડી છેદમાં એની પાસેની બાજુ બી સી. તમારી પાસે સીનું માપ છે, ટેન સીની જગ્યાએ 30, બીડી તમારી પાસે નથી તે મેળવવાનું છે અને બીસી આપને આપેલું છે 8. ટેન 30 કોષ્ટકમાં જોઉં, 1 ના છેદમાં વર્ગમૂળમાં 3, કોષ્ટકની અંદરથી ટેન 30ની હું કિંમત લખી આવ્યો. એ કેમ જોવાની આપને આવડે છે, બરાબર બીડીના છેદમાં 8, 8ને ઉપર આવવા દો તો 8 ના છેદમાં વર્ગમૂળમાં 3 મને મળી ગયું બીડી. બીડી એટલે આટલું જ, આપણે આટલું નથી જોતું, આપણે શું જોઈએ આખે આખું ઝાડ, એનો મતલબ મારે જોઈએ એ ડી. તો હમણાં જ કીધું એ ડી કોણ, તો કે એ ડી અને સી ડી બે સરખું. શું કામ, તો કે એ ઝાડ અહીંથી અહીંયા પડ્યું ને, તો બે માપ સરખા એટલે હું અહીંયા બાજુમાં એને કાઉન્ટ કરી દઈશ કે એ ડી બરાબર સી ડી. તો હવે આ કર્ણ આવતો હોય એવું સૂત્ર લખવાનું છે. આ માપ આપણી પાસે છે 8 ના છેદમાં વર્ગમૂળમાં 3, તો આ આવતું હોય, આ આવે કે આ ખૂણો, એનાથી કોઈ મતલબ હવે છે નહીં, બાજુ બે છે. તો હું આ ખૂણો આ બેમાંથી કોઈ એક બાજુ અને કર્ણવાળું સૂત્ર લખી નાખીશ. તો તમે જો સાઇન લખો તો સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ લખો તો પાસેની બાજુના છેદમાં કર્ણ, અહીંયા ટેન નહીં આવે. શું કામ, તો કે ટેનના સૂત્રમાં સામેની બાજુ ને પાસેની બાજુ હોય ત્યાં કર્ણ નથી, આપણે કર્ણ હોય એવું સૂત્ર લખવાનું છે. એટલે હું સાઇન અથવા કોસ એક લખી શકે, બરાબર. માની લો કે હું કોસ લખું તો શું આવે, પાસેની બાજુના છેદમાં કર્ણ. સાઇન લખો તો શું આવે, સામેની બાજુના છેદમાં કર્ણ. તમે કોઈ પણ લખી શકો. અહીંયા આપણે કોસ લખીએ કે કોસ સી, એવું નથી કે વર્ગમૂળ છે એટલે નથી લખવું, હમણાં વર્ગમૂળ આગળ આવશે જ. કોસ સી, કોસનું સૂત્ર આવશે ખૂણાની પાસેની બાજુ, પાસેની બાજુ એટલે બી સી છેદમાં કર્ણ સી ડી. ચલો માપ મૂકી દો, કોસ એમને સીની જગ્યાએ ખૂણાનું માપ 30, બીસી 8 અને સી ડી નથી તો એમ જ રહેવા દો, કોસ 30 જો કોષ્ટકમાં વર્ગમૂળ 3 ના છેદમાં 2 મૂકો અહીંયા, આ 8 એમને એમ સી ડી, સી ડીને ઉપર આવવા દો તો સી ડી બરાબર આ 2 × 8 કરી નાખો તો 16 છેદમાં વર્ગમૂળમાં 3. હજી આન્સર નથી, આ તમને શું મળ્યું, સી ડી. ઈજ કોણ, તો કે એ ડી, પણ આપણે એને એ ડી નથી પૂછ્યું, એને શું પૂછ્યું, આખે આખું ઝાડ એ બી. તો આખે આખું ઝાડ મેળવવા તમારે શું કરવાનું, તો કે એ બી એ ડી પ્લસ બી ડી, આખે આખું ઝાડ એ બી બરાબર
એ ડી પ્લસ બી ડી. ઝાડની લંબાઈ એ બી બરાબર એ ડી પ્લસ બી ડી, અને એ ડી કોણ? તો કે સી ડી. જો અહીં મેં લખ્યું તો સી ડીનું માપ મૂકી દો. સોળના છેદમાં વર્ગમૂળમાં ત્રણ વત્તા આઠના છેદમાં વર્ગમૂળમાં ત્રણ. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ 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 આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડમાં બે માર્કમાં પૂછાઈ શકે છે. અહીંયા લસા લઈ લો, બે વચ્ચે એક વાર, વર્ગમૂળમાં ત્રણ, અહીંયા લખી નાખો સોળ પ્લસ આઠ. હવે તો કે અહીંયા નીચેથી વર્ગમૂળ કાઢવું પડશે, તો વર્ગમૂળ કાઢવા શું કરવાનું? તો કે બે એક આખાનો વર્ગ કરીશું. એ નથી કરવું તો બાજુમાં તમે સેમ એના જેવું જ ગુણી નાખો એટલે વર્ગમૂળ નીકળી જાય. આપણી બુકમાં નીચે વર્ગમૂળ આવતું હોય કાઢવાનું છે, તો આ કોઈ પણ દાખલામાં નીચે વર્ગમૂળ આવશે અને આપણે કાઢશું, એના માટે શું કરવાનું? તો સેમ એના જ જેવી વસ્તુથી તમારે એને ગુણી નાખવાનું. તો સોળ પ્લસ આઠ કરશું ચોવીસ, એના ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ. નીચે શું આવશે? વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે ત્રણ. જો અહીંયા છેદ ઉડી જશે સીધા, આઠ ત્રણ ચોવીસ, ત્રણ ત્રણ જવા દો, આન્સર આવ્યો આઠ વર્ગમૂળમાં ત્રણ. એકમ ત્યાં જે હોય રકમમાં, મીટર તો મીટર લખશું, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર.